યોજન કરીને ગરીબોની જરૂરિયાતો અને રોજગારીને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારના સાધનો ગરીબ કલ્યાણ મેળામાં રૂબરૂ ગરીબોને આપે છે પરંતુ ગરીબોના કલ્યાણ અર્થે આપવામાં આવતા સાધનો ખરેખર સાચા જરૂરિયાતમંદ ગરીબોને આપવામાં આવે છે કે કેમ એક મોટો પ્રશ્ન છે કારણ કે અમે તમને બતાવવા જોઈ રહ્યા છીએ ગરીબ કલ્યાણ મેળામાં આપેલી નવીન સાયકલ ભંગારમાં વેચાઈ ગઈ છે જે સાચે જ ગરીબ છે એણે એ સાયકલ રૂપિયા માટે જે રીતે ખરીદી છે તો આવો જોઈએ અમારો વિશેષ અહેવાલ કે ગરીબ કલ્યાણ મેળામાં સાયકલ લેનાર ગરીબ છે કે ભંગારમાં સાયકલ લેનાર ગરીબ છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ હવે વાગવા લાગ્યા છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા તમામ સ્તરે સરકારના કામની નોંધ લેવાય એ માટેના તમામ પ્રયત્નો શરૂ થઈ ગયા છે આ જ બાબતને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર હાલમાં ગુજરાતભરમાં ગરીબ કલ્યાણ મેળા યોજી ગરીબોને વિવિધ સાધનોની સહાય આપી રહી છે ત્યારે ગરીબ કલ્યાણ મેળામાં આપવામાં આવતા સાધનો ખરેખર સાચા ગરીબો સુધી પહોંચે છે કે પછી ચૂંટણી લક્ષિત સાધનો ગરીબોના નામે આપવામાં આવે છે આખરે એક તપાસનો વિષય છે કારણ કે મહેસાણા શહેરમાં ચાર દિવસ અગાઉ જ ગરીબ કલ્યાણ મેળામાં આપવામાં આવેલી સાયકલ લાભાર્થીઓએ ભંગારવાડાને વેચી દીધી છે જો ભંગારવાડાની વાત માનીએ તો મહેસાણા શહેરના કસબા વિસ્તારમાંથી ગરીબ કલ્યાણ મેળાની સાયકલ તેણે વેચાણ પેટે ભંગારમાં લીધી છે રૂપિયા ત્રણ હજારની વધુ કિંમત નવી સાયકલ ભંગારિયાએ ફક્ત સાતસો રૂપિયામાં લીધી છે તો ગરીબ કલ્યાણ મેળામાં સાયકલ લેનાર લાભાર્થી ગરીબ હતો કે પછી ચૂંટણીલક્ષી મળતિયાના લાભાર્થે સાયકલ આપવામાં આવી હતી તે તપાસનો વિષય છે જોકે ભંગારમાં સાયકલ લેનાર પાસે પોતાની સાયકલ નથી અને તેણે હાલમાં પોતાના માટે સાયકલ લઈ લીધી છે અને કદાચ વધુ રૂપિયા મળશે તો સાયકલ વેચી પણ દેશે સરકાર જો રીતે અપેક્ષા અમે તો ભંગારની ફેરી કરે સાહેબ તો એના અંદર અમારે એક નવી દેખા કે જૂની દેખા તો અમારે ચલાવે યોગ્ય હોય એ લઈ લે પૈસા તો આપી દીધી અમારે સરકાર આમાં તો આ ગરીબ લોકોને તો કોઈ આપી જ નહીં તો એમના મોટા માણસોનો હાલ તો અમારે ગરીબ જીવન આવી સુવિધા કરે તો અમે સાતસો આઠસો ઈ ના હાલી ને તમારા જીવાને દુવા રાખીએ તો અમારે તો ભંગારની ગણતરીમાં સાહેબ લીધી છે એ કસબામાં લીધી હતી મોમેટ એના તો એ ભાઈ કે કોઈ વાંધો નહીં તું આવજે કોઈ બી હોય તો જવાબ હું આપી દઈશ હવે તો એને હું સસ્તે બજારનો બે ત્રણ દિવસ વાર જોઈશ ને કોઈ ઘરાક આવે તો બે બસો ત્રણસો રૂપિયાની ગણતરી હોય આપણી તો સાહેબ મળે તો આપણે બસો ત્રણસો રૂપિયા ભાવ થઈ જાય બસ એ જ ગણતરી હોય અમે ભંગારનો ધંધો કરીએ સાહેબ આના અમાને આવી રીતના ભંગારમાં આવી રીતના સાયકલો આલે એવી તમે અમીર લોકનો આલો એવું અમાને સાહેબ અમાને આલો તો બાલ બચ્ચા મારા ખુશી થાય ધંધા મજૂરીમાં ચાય ત્રીસ રૂપિયા ભાડું વાલીએ પેન્ડલનું અમારી જોડે કશુંય નહીં સાહેબ અને આ ભંગારનો ધંધો કરીએ એમાં પચી પચાસ હોમલ હમાને સાયકલ તો આપી બેને આપી હ અને એને લીધી આપી એને લીધી ને કઈ એવી ચોરી બોરી કરીને લીધી નહીં સાહેબ તો બેન ના કને જો કાગળ કરાવવા ઓલે તો બેન કે કે કંઈ વાંધો રાખીસ નહીં કે ગરીબ કલ્યાણ મેળામાં મળેલી સાયકલ લાભાર્થી પાસેથી લેનાર મુકેશનો પરિવાર દારૂણ ગરીબીમાં જીવી રહ્યો છે અને તેના પરિવાર પાસે કોઈ પણ પ્રકારનું સાધન નથી જોકે મહેસાણા શહેરમાં ફરીને ભંગારનો ધંધો કરે

ભંગારનો ધંધો કરતા મુકેશનો પરિવાર ગરીબ હોવા છતાં હજી સુધી ગરીબ કલ્યાણની યોજનામાં કોઈ જ લાભ મેળવી શક્યો નથી આ કારણે કોઈ પણ સામાન્ય વ્યક્તિને લાગે કે ગરીબ કલ્યાણ મેળો ફક્ત ચૂંટણીલક્ષી અને સ્થાનિક નેતાઓના ખાસ માણસોને લાભ આપવા માટે યોજવામાં આવે છે રાવલ નિર્માણ ન્યૂઝ મહેસાણા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ખાસ સેમિનાર આયોજન કરવામાં આવ્યું હતું પત્રકારત્વ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં